हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसाणिया, मैथ्स टीचर। वेलकम टू माय यूट्यूब चैनल। आज ना लेक्चर में आपणे भणवाना छीए धोरण 10 नी अंदर चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म नी अंदर एक्सरसाइज 3.3 नो सम नंबर 4। एटले के एक शहर में टैक्सी नु भाड़ू निश्चित भाड़ा अने अंतरना प्रमाण में संयुक्त रीते लेवाय छे। एक शहरनी अंदर टैक्सीनु भाड़ू निश्चित भाड़ा अने अंतरना प्रमाण में लेवाय छे। केवा शू मांगे छे आगळ जी रकम जोईए पछी कहू के 10 किलोमीटरना अंतर माटे रुपया 105 अने 15 किलोमीटरनी मुसाफरीना रुपया 155 नी चूकवणी करवी पड़े छे। एटले के जो 10 किलोमीटरनुं अंतर कापे तो रुपया 105, 15 કિલોમીટરનું અંતર કાપે તો રૂપિયા 155, તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે, એટલે એની ઉપરથી મને સમજાય છે કે કોના બરાબર એક્સ અને વાય ધારવો। નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી રકમ ચૂકવવી પડે, મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે, એ તો પછી આપણને એક્સ અને વાય મળે એની ઉપરથી ખબર પડે। ટૂંકમાં કહેવાનો અર્થ શું છે રકમનો એ હું તમને સમજાવું કે ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કિલોમીટરના પ્રમાણમાં છે। એટલે નિશ્ચિત ભાડું એટલે હું તમને કહું કે ટેક્સી આપણે કરાવીએ, તમે સીટ ઉપર બેસીને ઉતરી જાઓ ને તોય તમારે 10 રૂપિયા તો આપવાના છે। આ નિશ્ચિત ભાડું શેનું કે એની ટેક્સીમાં બેસવાનું ભાડું, એ નિશ્ચિત ભાડું, અને બાકી કિલોમીટર પ્રમાણે એટલે કે 1 કિલોમીટરના 7 રૂપિયા હોય અને તમે 1 કિલોમીટર અંતર કાપ્યું તો તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડે, 10 તો ટેક્સીમાં બેસવાના, પછી 1 કિલોમીટર તમે અંતર કાપ્યું એટલે 10 ને 7 = 17 આપવાના। પણ જો તમે 2 કિલોમીટરની મુસાફરી કરો એટલે 2 કિલોમીટરમાં 7 × 2 = 14 રૂપિયા એ અને 10 ટેક્સીમાં બેસવાના એટલે 10 ને 14 = 24 આપવાના, આને કહેવાય નિશ્ચિત ભાડું। નિશ્ચિત ભાડું એટલે તમે ટેક્સીમાં ખાલી બેસો અને ટેક્સી કરાવો એ નિશ્ચિત ભાડું, પછી કિલોમીટર પ્રમાણે આપવાના। તો ધારીએ અહીંયા લખ્યાનો આન્સર, ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા 1, પછી તમે ગમે એટલા કિલોમીટર કાપો, 1 કિલોમીટર કાપો તો 1 જ રૂપિયા, 50 કિલોમીટર કાપો તો 1 જ રૂપિયા, પ્રતિ કિલોમીટર એક કિલોમીટરનું ભાડું બરાબર રૂપિયા વાય, એટલે કે 1 કિલોમીટરના વાય રૂપિયા હોય તો 5 કિલોમીટર તમે અંતર કાપો તો 5 વાય થાય, 50 કિલોમીટર કાપો તો 50 વાય થાય। સમીકરણ બનાવવા માટે 10 કિલોમીટરના અંતર માટે 10 કિમીના અંતર માટે રૂપિયા 105 છે, તો સમજો નિશ્ચિત ભાડું કેટલું છે 1, એટલે એનો મતલબ શું થાય કે તમારે 1 રૂપિયા તો એને આપી જ દેવાના, આ નિશ્ચિત છે। હવે શું કે 1 કિલોમીટરનું ભાડું હોય તો 10 કિલોમીટરનું કેટલું હોય, વેરી સિમ્પલ 10 વાય, આ બેથી ટોટલ રૂપિયા તમારે કેટલા આપવાના 105। તો તમે કહો સર એક્સને કેમ 10 નો ગણ્યા, કેમ કે એ નિશ્ચિત ભાડું છે, તમે 1 કિલોમીટર 2 કિલોમીટર 5 કિલોમીટર કે 1000 કિલોમીટર અંતર કાપો એ નિશ્ચિત એટલે ફિક્સ છે, એટલું જ આપવાનું। રેડી, આવી જ રીતે બીજું સમીકરણ બનાવીએ કે 15 કિમીના અંતર માટે રૂપિયા 155 છે, તો આનું ગુજરાતી શું થાય કે એક્સ તો નિશ્ચિત નિશ્ચિત જ છે, એ ફિક્સ છે, 1 કિલોમીટરનું ભાડું હોય તો 15 કિલોમીટરનું કેટલું 15 વાય બરાબર 155। આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ સમીકરણ 2, તમને સારું લાગે એવું સમીકરણ પસંદ કરો કે સમીકરણ 1 પરથી એક્સને સૂત્રનો કરતા બનાવીએ એટલે હું અહીંયા લખીશ કે એક્સ બરાબર 105
माइनस दस वाई आने कही दीए समीकरण नंबर त्रण लखी देवानु के समीकरण तन्नी किंमत क्या मुकवानी समीकरण बेमा मुकता बेनी अंदर किंमत मूकी एटले केवी रीते किंमत मुकाई के समीकरण बे ज्यां देखाय एक्स त्यां लखाय एक्सो ने पांच माइनस दस वाय प्लस पंदर वाय बराबर एक्सो ने पंचावन एट्ले के एक्सो पांच मोटा माथी नानू बाद मोटा पद नी निशानी प्लस पांच वाय बराबर एक्सो पंचावन पांच वाय आ साइड प्लस ज छे एटले एक्सो पांच ने हमें मोकली एक्सो पंचावन माथी एक्सो पांच बाद डायरेक्ट लखी नाखू छू भाई पांच वाय बराबर पचास छेद में मोकलवानी जगह डायरेक्ट लखूँ के वाई बराबर दस आ किंमत क्या मुकवानी एक बे त्रण गम्मे आमा चाले पण सौथी सहेलू सौथी छेलू समीकरण तण पर थी त्रणनी अंदर किंमत मूकी अहींया ज्यां देखाय वाई त्यां लखशू दस माटे एक्स बराबर एकसो ने पांच माइनस दस कौंस में वाईनी जगह फरी पाछा दस एट्ले कि एक सौ पांच माथी सौ बाद एट्ले कि पांच तो आ निश्चित भाड़ू पांच रुपया एवं तो अपन पोसाय एम कोई नवी नवाई नहीं डायरेक्ट अँ थी जो नहीं कही सके जो निश्चित भाड़ू पांच रुपया मत काढ़ नाखो सौ विदा दस किलोमीटर मुसाफरी करी एट सौ रुपया अपन दस दस सौ अँ पांच काढ़ नाखो एट एक सौ पचास पंदर किलोमीटर की मुसाफरी पंदर दस एक सौ पचास छेले एक मस्त लीटी लखवी पड़े शू लखवी पड़े निश्चित भाड़ू रुपया पांच अने एक किलोमीटर नु भाड़ू रुपया दस छे हजी अहीं थी दाखलो पूरो नथी थतो અહીંયા આપણને કીધું છે કે મુસાફરે પચીસ કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે તો એનો હજી આપણે જવાબ આપવાનો છે કે પચીસ કિમીની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું બરાબર કેટલું હોય x પ્લસ પચીસ વાય તમે કહેશો કે આ ક્યાંથી ગુતી આવ્યા અરે આની જેમ ન હોય કે નિશ્ચિત ભાડું x તો હોય જ એક કિલોમીટરના વાય તો પચીસ કિલોમીટરના પચીસ વાય હા બસ એવી રીતે બરાબર પાંચ પ્લસ પચીસ કમુસમાં દસ એટલે કે મેં અહીંથી x અને yની કિંમત મૂકી દીધી મતલબ કે પાંચ પ્લસ બસો ને પચાસ સરવાળો કરીએ એટલે બસો ને પંચાવન આમ પચીસ કિલોમીટર માટે કેટલા ચૂકવવા પડે બસો ને પંચાવન આ હતો દાખલા નંબર ચાર જોઈએ આનાથી નેક્સ્ટ દાખલો એટલે કે દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચ કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા નવના છેદમાં અગિયાર મળે છે અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા પાંચના છેદમાં છ બને તો તે અપૂર્ણાંક શોધો એટલે એક અપૂર્ણાંક છે હવે અપૂર્ણાંક સંખ્યા હોય ક્યાં સ્વરૂપમાં હોય અંશ અને છેદ સ્વરૂપમાં એને કહેવાય અપૂર્ણાંક સંખ્યા તો અહીંયા આપણે એવો અપૂર્ણાંક ગોતવો છે એટલે આપણે અંશ અને છેદની વાત કરીએ લખીએનો આન્સર ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર એક્સ અને છેદ બરાબર વાય તેથી મૂળ અપૂર્ણાંક શું બને તો અપૂર્ણાંક બને એક્સના છેદમાં વાય આપણે આ અપૂર્ણાંક ગોતવો છે હવે મેળવવા માટે આપણને કહેવામાં આવ્યું છે કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં બંનેમાં બે ઉમેરતા નવના છેદમાં અગિયાર મળે છે એટલે એની ઉપરથી એક સમીકરણ બનાવીએ કેવું કે અપૂર્ણાંકના
अंश अने छेद बन्ने मा बे उमेरता नौना छेद मा अग्यार मळे छे, तो आनी उपर थी समीकरण केम बने? तो स्पष्ट गुजराती में लिखू है, गणित करिए एटले मळे आपणने समीकरण केवी रीते के अपूर्णांकना अंश अने छेद बे मा बे उमेरीए तो अपूर्णांक शुं हतो? एक्स ना छेद मा वाई, बे मा बे उमेरीए एटले एक्स प्लस बे छेद मा वाई प्लस बे, अंश अने छेद बे मा आपणे बे बे उमेरी दीधा तो शूँ बने? उमरता नौ ना छेद में अगियार मे एट के आना बराबर नौ ना छेद में अगियार, आनी उपर थी मेड़ीए समीकरण अगियार। भंगाकार में आ साइड आए तो गुणाकार में अँ वाई प्लस बे, भंगाकार में सामे जाए तो गुणाकार में एट्ले अगियार काउंस में एक्स प्लस बे बराबर नौ काउंस में वाई प्लस बे, काउंस छूटो पाड़िए एट अगियार एक्स बावीस नौ वाई अठार, बधाज ने बराबर नी आ साइड लई आवीए अगियार एक्स आ बाजू नौ वाई आए एट माइनस नौ वाई, अठार आ बाजू आए एट माइनस बीस में अठार बाद एट चार बराबर जीरो, आने कही दी आप समीकरण नंबर एक। आज रीते बीजू समीकरण मेलवा माटे आपने शू कीधु कि अपूर्णांकना अंश अने छेद बने में अपूर्णांकना अंश अने छेद बन्ने मा त्रण उमेरता पांचना छेद मा छ बने छे, मतलब के एक्स प्लस त्रणना छेद मा वाई प्लस त्रण बराबर पांचना छेद मा छ। आनी जेम सादु रूप आपीए एटले के छ ने आ साइड गुणाकार में लई आवीए एटले छ काउंस में एक्स प्लस त्रण बराबर वाई प्लस त्रण ने सामे लई जाइए एटले पांच काउंस में वाई प्लस त्रण, काउंस छूटा पाड़िए एटले छ अंदर गुणाय छ एक्स प्लस छ त्रण अठार, पांच वाई प्लस पांच तरण पंदर, बधाज ने बराबर नी आ साइड लई आवीए एटले छ एक्स माइनस पांच वाई प्लस त्रण बराबर जीरो, आने कही दीए समीकरण नंबर बे। हवे ध्यान थी जुओ, समीकरण एक अने बे ने आपणे उकेलवाना छे आदेशनी रीते, तो कोना सहगुणक नाना देखाय? समीकरण बेना, एटले हूँ अहीं लखीश के समीकरण बे पर थी एक्सनो सहगुणक नानो छे के वाईनो, तो आपणने देखाय छे वाईनो सहगुणक पण माइनस छे एटले एने सामे लई जाशुं, माटे लखाय के छ एक्स प्लस त्रण बराबर पांच वाई, पांच वाई माइनस हता सामे लई गया एटले प्लस, हवे आ पांच छेदमां वही आवे एटले हूँ आ रीते लखूँ के वाई बराबर छ एक्स प्लस त्रणना छेदमां पांच, आने शूँ कही देवानू? समीकरण नंबर त्रण कही देवानू। हवे आ समीकरण त्रणनी किंमत क्यां मूकवानी? तो समीकरण त्रणनी किंमत समीकरण बेमांथी तो बनाव्यू, शेमां मूकवानी? एकमां मूकता। जोईए के एक कोण छे, अहीं रह्यू समीकरण एक, आनी अंदर वाई ज्यां देखाय त्यां मूकीए छ एक्स प्लस त्रणना छेदमां पांच एटले के अगियार एक्स माइनस नौ वाईनी जगह आ किंमत मूकी एटले छ एक्स प्लस त्रणना छेदमां पांच प्लस चार बराबर जीरो, अहीं छेद उड़ता नथी एटले नौ ने अंदर गुणीए अगियार एक्स माइनस नौ छ चौप्पन एक्स माइनस नौ त्रण सत्यावीस, पण आटलाना छेदमां पांचो प्लस चार बराबर जीरो। हवे तमे जोई शको
કે પાંચ કોના છેદમાં છે, માત્ર આ બેના છેદમાં, આ બેના છેદમાં નથી, એટલે લસા લેવો પડે. લઈએ લસા, લસા લઈએ એટલે લસા થાય પાંચ, આના છેદમાં નથી એટલે ગુણવા પડે. તો અગિયાર પાંચ પંચાવન એક્સ માઇનસ ચોપન એક્સ, એના છેદમાં છે એટલે તે એમનામ જ રાખવાના, આના છેદમાં નથી એટલે ત્યાં ગુણવા પડે, પ્લસ વીસ બરાબર ઝીરો. સરવાળો બાદ બાકી કરી દઈએ, પંચાવન એક્સમાંથી ચોપન એક્સ બાદ એક્સ, માઇનસ સત્યાવીસ પ્લસ વીસ. એક પ્લસ હોય એક માઇનસ હોય એટલે મોટામાંથી નાનું બાદ, મોટા પદની નિશાની, એટલે અહીંયા માઇનસ સાત બરાબર ડાયરેક્ટ લખી દઉં ઝીરો. તમે પૂછશો સર પાંચ ક્યાં, પાંચ ઝીરો હારે ગુણાઈ ગયા ઝીરો. તેથી એક્સ બરાબર સાત, આ કિંમત ક્યાં મૂકશો? સમીકરણ ત્રણમાં. માટે લખીએ કે સમીકરણ ત્રણ પરથી જ્યાં દેખાશે આપણને એક્સ ત્યાં મૂકશો આપણે સાત. અહીંયા વાય બરાબર છ કૌંસમાં સાત પ્લસ ત્રણના છેદમાં પાંચ, એટલે કે આની અંદર એક્સની જગ્યાએ મેં સાત મૂકી દીધા. સાત છ બેતાલીસ પ્લસ ત્રણના છેદમાં પાંચ, બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસના છેદમાં પાંચ, એટલે કે નવ. આ મેળો વાય. અહીંયા આપણે એમ નથી લખવાનું કે ઉકેલ આટલો, આપણને શું પૂછ્યું હતું? તો આપણને પૂછ્યું છે કે તે અપૂર્ણાંક શોધો, માટે આપણે અહીં લખશું કે તેથી માગેલ અપૂર્ણાંક. તો અપૂર્ણાંકનો અંશ આપણે કોણ લીધો હતો? એક્સ. એક્સની જગ્યાએ કેટલા છે અહીંયા? સાત. છેદમાં છેદ કોણ હતો? વાય. વાય કેટલો છે અહીંયા? નવ. આ છે આપણા દાખલાનો ફાઇનલ જવાબ. હવે આને ચેક કરવો હોય તો ચેક કેમ કરાય, સાચું છે કે ખોટું? તો જોવો હું તમને શીખવાડું કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં બે ઉમેરતા, અહીંયા અંશ અને છેદમાં બે ઉમેરો, અંશમાં બે ઉમેરો, સાત ને બે નવ, નવ ને બે અગિયાર, એટલે કે નવના છેદમાં અગિયાર. જો કીધું તો અહીંયા નવના છેદમાં અગિયાર મળે, મતલબ કે સાચું છે. બીજું તમે આવી રીતે ચેક કરી શકો, અહીંયા ત્રણ ઉમેરો અને છેદ ઉડાડો એટલે તમને મળી જશે પાંચના છેદમાં છ. આ હતો દાખલા નંબર પાંચ. જોઈએ નેક્સ્ટ, એટલે કે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. દાખલા નંબર છ. પાંચ વર્ષ પછી જેકબની ઉંમર, વર્ષમાં એવી તમને ચોખવટ ગીરી છે, ન ગીરી હોય તો આપણે જાણીએ છીએ ઉંમર કંઈ કિલોગ્રામમાં ન હોય, તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે. અને પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. તેમની એટલે આ બેયની આપણે વર્તમાન ઉંમર મેળવવાની છે. લખી આનો આન્સર. તો હવે આપણને ધારવાનું શું હોય તો ખબર પડી ગઈ છે આમાંથી, કે ધારો કે જેકબની વર્તમાન ઉંમર એટલે કે હાલની ઉંમર, અત્યારની ઉંમર એક્સ વર્ષ ચોખવટ કરી છે આપણને વર્ષમાં, અને તેના પુત્રની ઉંમર જેકબના પુત્રની વર્તમાન ઉંમર બરાબર વાય વર્ષ. હવે આની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે પાંચ વર્ષ પછી જેકબની ઉંમર, એટલે કે પાંચ વર્ષ પછી. હવે આપણે વિચારવાનું રહ્યું કે અત્યારે આપણી ઉંમર કેટલી છે? તો અત્યારે આપણી ઉંમર છે પંદર વર્ષ, તો પાંચ વર્ષ પછી કેટલી હોય? વીસ વર્ષ. હા, શું કર્યું તમે? તો આની પહેલાંના વિડીયો લેક્ચરની અંદર આપણે ક્યારેક શીખી ગયા હતા કે જ્યારે શબ્દ આવે પછી ત્યારે આપણે શું કરવાનું, જે ઉંમર હોય એમાં એટલા વધારી દેવાના. તો અહીંયા વાત કરવાની છે આપણે પાંચ વર્ષ પછીની, એટલા માટે હું અહીં લખીશ કે પાંચ વર્ષ પછી. કોની કોની ઉંમરની વાત થઈ રહી છે અહીંયા? જેકબની ઉંમર બરાબર એક્સ પ્લસ પાંચ વર્ષ, પુત્રની ઉંમર બરાબર વાય પ્લસ પાંચ વર્ષ. કેમ કે પાંચ વર્ષ પછી બેયની ઉંમરમાં પાંચ પાંચ વર્ષનો વધારો થયો હોય, એટલે જે વર્તમાન ઉંમર છે એની અંદર આપણે પાંચ પાંચ વર્ષનો વધારો કરી દીધો.
હવે એની ઉપરથી સમીકરણ બનાવીએ તો સમીકરણમાં શું કીધું છે કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે માટે આપણે અહીંયા લખશું કે જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે છે કોઈ પણ ચાલે તો લખીએ અહીંયા કે 5 વર્ષ પછી બે ઉંમર તૈયાર છે માત્ર આપણે વાત કરવાની છે જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે તો લખી દે અહીંયા એ બે ઉંમર જેકબની ઉંમર એટલે એક્સ પ્લસ 5 પુત્રની ઉંમર એટલે વાય પ્લસ 5 શું આ બે સરખી છે ના એટલે તો આપણને ખબર પડે કોઈ દિવસ સરખું થાય જ નહીં કેમ કે વાત છે જેકબ અને એના પુત્રની પણ મારે સરખું બનાવવા માટે વચ્ચે હું બરાબરની નિશાની કરીશ તો તમે સમજી ગયા હશો કે સર એકાદી બાજુ ક્યાંક 3 ગણી છે એટલે 3 ગુણવા પડશે શેની ઉપરથી આપણે યાદ રાખીએ છે હાથની મૂવમેન્ટ ઉપરથી ધ્યાન આપો જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે કઈ સાઈડ ગુણવાના 3 હા આ સાઈડ લખી દઈએ 3 એટલે કે એક્સ પ્લસ 5 બરાબર 3 વાય પ્લસ અંદર ગુણ્યા એટલે 5 3 15 3 વાયને આ સાઈડ લઈ આવીએ એક્સ માઇનસ 3 વાય 5 ને સામેની સાઈડ જવા દઈએ એટલે કે શું કરીએ છીએ આપણે કે એક્સ અને વાયવાળા પદને બરાબરની આ સાઈડ અચળ બરાબરની સામેની સાઈડ 15 માઇનસ 5 એક્સ માઇનસ 3 વાય બરાબર 10 અને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1 આવી જ રીતે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર આ વાત હતી 5 વર્ષ પછીની હવે વાત કરવાની છે 5 વર્ષ પહેલાની માટે હું અહીંયા લખીશ કે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર વિચાર કરો કેટલી હોય ફટાફટ કહી દો કેટલી હોય જ્યારે શબ્દ આવ્યો પહેલા એટલે જે કંઈ વર્તમાન ઉંમર છે એમાંથી 5 વર્ષ બાદ કેમ કે આપણે ઉંમર કઈ વાત કરવાની છે વર્તમાનને ધ્યાનમાં રાખીને વાત કરવાની અત્યારે તમારી ઉંમર 15 વર્ષ છે તો 5 વર્ષ પહેલા કેટલી હોય હા બસ એની જ ઉપરથી એક્સ માઇનસ 5 વર્ષ આવી જ રીતે એના પુત્રની ઉંમર બરાબર વાય માઇનસ 5 વર્ષ સમીકરણ બનાવવા માટે આપણે અહીંથી લખીશું કે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય આની ઉપરથી બનાવીએ સમીકરણ વાત કરવાની છે આપણે 5 વર્ષ પહેલા તો એ વાત તો આપણે અહીંયા કરી દીધી હવે માત્ર કઈ સાઈડ 7 ગુણવા એની વાત છે જે આપણે જાણીએ જ છીએ લખીએ ફટાફટી કે જેકબની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હતી એક્સ માઇનસ 5 એના પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હતી વાય માઇનસ 5 હવે આ બે ગમે એટલા વર્ષો વયા જાય તો એ કંઈ સમાન થાય નહીં પણ સમાન બનાવવા માટે અહીંયા આપણને કીધું છે કે 7 ગણી છે એટલે એક સાઈડ 7 ગુણવાના કઈ સાઈડ હાથની મૂવમેન્ટ વગર ખબર પડી જાય કે હંમેશા જે ઉંમર નાની હોય એ સાઈડ જ ગુણવાના થાય તો નાનું કોણ હોય આ બેમાંથી એક્સ માઇનસ 5 બરાબર 7 વાય માઇનસ 7 5 35 અચળ અને એક સાઈડ ભેગા કરીએ એક્સ વાય વાળા એક સાઈડ લખીએ એટલે કે એક્સ માઇનસ 7 વાય બરાબર માઇનસ 35 પ્લસ 5 5 આ સાઈડ માઇનસ સામે જાય એટલે પ્લસ એક્સ માઇનસ 7 વાય બરાબર માઇનસ 30 અને કહી દઈએ સમીકરણ નંબર 2 હવે આ બે સમીકરણોને આપણે ઉકેલવાના છે આદેશની રીતે કેમ કે આપણે ભણી રહ્યા છીએ એક્સરસાઇઝ 3.3 જો બોર્ડના પેપરમાં દાખલો પૂછાય તમને જે રીત આવડે એ કરવાની તો સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જુઓ કયું સમીકરણ તમને સહેલું લાગે છે પહેલું જ સમીકરણ ને પસંદ કરીને દાખલો ગણીએ તો સમીકરણ 1 પરથી
સૂત્રનો કરતા આપણે કોને બનાવીશું, જેનો સહગુણક નાનો હોય એને. તો કોનો સહગુણક નાનો છે અહીંયા? એક્સનો. એક્સને સૂત્રનો કરતા બનાવી એટલે હું અહીંયા લખીશ કે એક્સ બરાબર ત્રણ આ સાઈડ માઇનસ સામે જઈ તો દસ પ્લસ ત્રણ વાય. આને કહી દઈએ સમીકરણ નંબર ત્રણ. આ સમીકરણ ત્રણની કિંમત સમીકરણ એક તો આવી ગયું, તો શેમાં મૂકવાની? બેમાં મૂકતા મૂકીએ બેની અંદર કિંમત. એટલે કે જ્યાં દેખાય એક્સ ત્યાં લખાય દસ પ્લસ ત્રણ વાય માઇનસ સાત વાય બરાબર માઇનસ ત્રીસ. દસ મોટામાંથી નાનું બાદ મોટા પદની નિશાની એટલે કે માઇનસ ચાર વાય બરાબર માઇનસ ત્રીસ. હવે વાય આપણે ગોતવો છે પણ વાયની નિશાની માઇનસ છે, શું આવડે છે આપણને? માઇનસ છે તો સામે મોકલી દેવાનું, ત્રીસને આ સાઈડ લઈ આવવાના, એટલે કે દસ પ્લસ ત્રીસ બરાબર ચાર વાય, ચાલીસ બરાબર ચાર વાય. તેથી વાય બરાબર ચાલીસના છેદમાં ચાર એટલે દસ. વાયની કિંમત મળી. આ કિંમત કેમાં મૂકી શકાય? એકમાં મૂકી શકાય, બેમાં મૂકી શકાય, ત્રણમાં મૂકી શકાય, પણ શેમાં મૂકવાની? સૌથી છેલ્લામાં, કેમ કે સૌથી છેલ્લું એ જ સૌથી સહેલું. માટે હું અહીંયા કિંમત મૂકીશ સમીકરણ ત્રણમાં. લખીએ સમીકરણ ત્રણ પરથી. તો સમીકરણ ત્રણ પરથી જ્યાં દેખાય સમીકરણ ત્રણની અંદર વાય ત્યાં આપણે મૂકશું દસ, એટલે કે એક્સ બરાબર દસ પ્લસ ત્રણ કૌંસમાં વાયની જગ્યાએ દસ, એટલે કે દસ પ્લસ ત્રીસ એટલે કે ચાલીસ એક્સ. છેલ્લે મસ્ત લીટી લખવાની. આ જેકબની ઉંમર ચાલીસ વર્ષ અને એના પુત્રની ઉંમર દસ વર્ષ, પણ ચેક કરવું હોય કે આ જવાબ મેળવેલો સાચો છે કે ખોટો, તો કેવી રીતે? આવી રીતે. એક આપણે ચેક કરી લઈએ કે પાંચ વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી ત્રણ ગણી હશે. એટલે પાંચ વર્ષ પછીની વાત આવી, તો તમે વિચાર કરો કે પાંચ વર્ષ પછી આ ઉંમર કેટલી હોય? પિસ્તાલીસ. અને પાંચ વર્ષ પછી આ ઉંમર કેટલી હોય? પંદર. જોવો જે આના કરતાં કેટલા ગણી દેખાય તમને? સિમ્પલ. જોઈશું નેક્સ્ટ સ્વાધ્યાય નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.